નમસ્તે બાળકો, આપણે આગળ પુનરાવર્તન જોયું અને મેં તમને એ પુનરાવર્તન હિન્દીની નોટમાં લખવા માટે આપ્યું હતું. હવે આગળનો પાઠ 13 સ્વચ્છતા, એ તમને મેં વિડીયો દ્વારા સમજાવ્યો હતો. તો આપણે સ્વાપોથીનું પુનરાવર્તન કરીશું. તમારે હિન્દીની નોટમાં જે મેં પુનરાવર્તન કરાઉં છું, પાઠ 13 સ્વચ્છતા, એ હિન્દીની નોટમાં સારા અક્ષરે સ્ક્રીનશોટ પાડીને લખવાનું રહેશે. પ્રશ્ન 1. કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. અહીં આપણને કૌંસ આપ્યા છે. હવે કૌંસના માંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને ખાલી જગ્યામાં લખવાનો મેં લખેલા છે. પહેલો છે કે અજયને મોહન કો અપને ખાલી જગ્યા પર બોલાયા. અજય મોહનને બોલાવે છે, પરંતુ કયા દિવસે બોલાવે છે તે આપણે એ પાઠમાં જોયું હતું. તો જવાબ શું આવશે? જન્મદિન પર. અજયને મોહન કો અપને જન્મદિન પર બોલાયા. કુછ દૂરી પર ઉસે એક ખાલી જગ્યા દિખાઈ દિયા, કૂડાદાન. મોહનને દેખા ખાલી જગ્યા મેં કૂડે કે કારણ પાણી રુકા હોવા હે, તો નાલીઓ મેં. અજય કી ખાલી જગ્યા બીમાર થી, તો દાદી. ગંદકી બહુત સે રોગો કી ખાલી જગ્યા હે, તો શું આવશે? જળ. ખાલી જગ્યા કા કામ નગર કો સ્વચ્છ રખના હે, તો નગર પાલિકા કા કામ નગર કો સ્વચ્છ રખના હે. દેખતે હી દેખતે પૂરા ખાલી જગ્યા સ્વચ્છ હો ગયા, તો શું આવશે? મોહલ્લા. કુછ લોક સડક પર હી ખાલી જગ્યા ફેંક દેતે હે, તો કૂડા એટલે કે કચરો. આપણે પણ સ્કૂલમાં કરીએ ને, પેન્સિલનો છોલ હોય તો આપણે નીચે છોલી દઈએ. આપણી પાસે ડસ્ટબિન ના મૂકેલું હોય, પરંતુ આપણે ડસ્ટબિનમાં નાખતા નથી. આપણે નીચે જ કચરો નાખીને આપણે ક્લાસને ગંદો કરીએ છીએ. તો કહે છે કે કુછ લોક સડક પર હી કૂડા ફેંક દેતે હે. પ્રશ્ન 2. સહી વ્યવહાર કે આગે ખરું, યાની કે સહી કા ઓર ગલત વ્યવહાર કે સામને ખોટું, યાની કે ગલત કા ચિહ્ન કીજીએ. તો અહીં આપણને વાક્ય આપ્યું છે. હવે એ વાક્ય આપણે જોવાનું છે કે સાચું છે, ગલત છે કે સહી છે. તો પહેલું, કેતન કૂડા કૂડેદાન મેં હિ કૂડેદાન મેં નહીં ડાલતા, તો આ વાક્ય કેવું આવશે? ખોટું. દીપાલી ખાને સે પહેલે હાથ ધોતી હે, તો એનો વ્યવહાર કેવો હશે? સાચો, એ હાથ ધોઈને જ ખાવાનું ખાય છે, તો આપણે ખરું કરશું. તનિષ હરરોજ નહાતા હે, તો શું આવશે? ખરું. સવિતા પહેને હોય કપડો સે અપને ગંદે હાથ પોછતી હે, તો શું આવશે? ખોટું. ત્યાર પછી, અશ્વિન મેદાન મેં ઇધર ઉધર થૂકતા હે, તો શું આવશે? વાક્ય ખોટું. આશા નિયમિત બ્રશ કરતી હે, તો શું આવશે? સાચું. રાહુલ સ્વચ્છ હોકર નિયમિત પાઠશાલા જાતા હે, તો શું આવશે? સાચું. ત્યાર પછી જોઈશું નીચે પ્રશ્ન 3. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લખીએ. તો પહેલું છે કે અજયને મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા, તો જવાબ છે, મોહનને અજય કે મોહલ્લે મેં કૂડેદાન કે બહાર ફેલા હુઆ કૂડા દેખા, ભીનક રહી મખિયા ઓર ચારો ઓર ફેલી ગંદકી દેખી. અજયને મોહલ્લે મેં ગંદકી ક્યું ફેલી હુઈ થી, તો લોક કૂડેદાન મેં કૂડા ન ડાલકર સડક પર હી ડાલ દેતે થે ઓર સફાઈ કી ચિંતા નહીં કરતે થે, ઇસીલીએ અજય કે મોહલ્લે મેં ગંદકી ફેલી હુઈ હે. અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં ક્યું લે ગયે, તો જવાબ શું છે? કે વહાં ગંદકી ફેલી હુઈ થી, ઉસે બચ્ચો
के द्वारा वे साफ करवाना चाहते थे। वे लोगों को समझाना चाहते थे कि कूड़ा कूड़ेदान में ही डाले, क्योंकि गंदगी से रोग फैलते हैं। त्यार पछी चौथो सवाल छे, अजय के मोहल्ले में पानी से बदबू क्यों आ रही थी? तो अजय के मोहल्ले में पानी से बदबू आ रही थी क्योंकि नालियों में कूड़े के कारण पानी रुका हुआ था। बाळको, अहीं प्रश्न एक, प्रश्न बे अने प्रश्न त्रण स्क्रीनशॉट पाड़वो। स्क्रीनशॉट पाड़ीने तमारे हिंदीनी नोटमां सारा अक्षरे लखवानुं रहेशे। ત્યાર પછી પ્રશ્ન છ ની અંદર છે કે હમ નગરપાલિકા કી મદદ કેસે કર સકતે હૈ? તો હમ કૂડા કૂડેદાન મેં હી ડાલકર તથા અપને મોહલ્લે કી સફાઈ ખુદ કરકે નગરપાલિકા કી મદદ કર સકતે હૈ। હમેં અપના ઘર ઓર મોહલ્લા ક્યો સાફ રખના ચાહીએ? क्योंकि गंदगी से अनेक रोगों फैलते हैं, इसीलिए हमें घर, अपना घर और मोहल्ला साफ रखना चाहिए। त्यार पछी प्रश्न छ चार छे के समानार्थी शब्द लिखिए। तो पहलो छे के प्रथम, तो प्रथम ने अपने पहला पहलो कही सके छे, एनो समानार्थी शब्द। मोहल्ला यानी कि शेरी गली, बदबू दुर्गंध वास, स्वच्छता सफाई, दिन दिवस, उपहार भेट तोहफा, ये आपड़ा समानार्थी शब्द छे। विरोधार्थी शब्द, तो दिन तो रात, मित्र तो दुश्मन, ऊपर नीचे, स्वच्छता अस्वच्छता, खुशबू बदबू तो खुशबू, अने दोष तो शू आवशे? गुण। त्यार पछी शब्द समूह के लिए एक शब्द लिखिए। फल आदि का आवरण एने आपणे शुं कहीए? छिलका। त्यारे के फळ होय अने एनी उपरनुं जे पड़ आपणे काढी नाखीए त्यारे आपणे शुं कहीए? छिलका। कचरा डालने का पात्र, कचरो नाखवानुं साधन पात्र, तो एने आपणे शुं कहीए? कूड़ादान। सात दिनों का समूह, तो एने आपणे शुं कहीशुं? सप्ताह। सही व्याख्या चुनकर विधानों को पूर्ण कीजिए। मोहन कुछ और आगे बढ़ा तो उसे खाली जगह यानी कि प्रश्न एक में अजय दिखाई दिया, ब एक कूड़ादान नजर आया, क बड़ी बदबू आई। तो मोहन कुछ आगे बढ़ा तो उसे बड़ी बदबू आई, यानी कि जवाब आवशे क। हम अपने घर के आसपास सफाई रखें क्योंकि इसे वृक्ष फलते फूलते हैं, स्वच्छता से रोग दूर रहते हैं, इससे देवता प्रसन्न होते हैं। तो जवाब आवशे ब के स्वच्छता से रोग दूर रहते हैं। त्यार पछी छे जोड़का आप्या छे आपने के अंगों को उनके नाम से जोड़िए। अहीं आपणे छे कि कान, तो कान थी आपणे शुं करी शकीए? तो गाना सुनते हैं, यानी एटले बीजू। आँख से, तो आँख से फिल्म देखते हैं आपणे जोई शकीए छीए। नाक से, तो फूल सूंघते हैं आपणे सुगंध लई शकीए छीए। पैर से, तो चलते हैं आपणे पगथी चाली शकीए छीए, दौड़ी शकीए छीए, कूदी शकीए छीए। हाथों से, तो हाथों से बल्ला घुमाते हैं आपणे, हाथी कंई पण काम करी शकीए छीए। दाँतों से खाना चबाते हैं, दाँतोथी आपणे खावानुं खाई शकीए छीए। मुँह से, तो गाना गाते हैं, मूढ़ोथी आपणे बोली शकीए गाई शकीए। तो बाळको, अहीं आ पेजनुं पण स्क्रीनशॉट पाड़ी लेवुं। स्क्रीनशॉट पाड़ीने प्रश्न चार पाँच छ सात आठ तमारे सारा अक्षरे नोटबुकमां लखवानुं रहेशे।
त्यार पछी पछाड़ी जोईशुं। निम्नलिखित शब्दकोश के क्रम में लिखी एटले आपणे कक्कावारी क्रम में लखवानुं छे। अहीं आप्युं छे कि आम, अंगूर, अक्कल, कोयल, दुपट्टा, पपीता। तो पहेलुं आवशे अंगूर। अहीं मैं क्रम लखी दीधा छे, अंगूर आवशे पहेला, पछी आवशे अक्कल, अक्कल पछी आवशे आम, आम पछी आवशे कोयल, कोयल पछी आवशे दुपट्टा अने दुपट्टा पछी आवशे पपीता। एवी रीतना बीजू खाना, खरल, खंभा, खाड़ी, खोपड़ी, खुला। ख परथी जाय पूछे, पहेलू आवशे खंभा, खरल, खाड़ी, खाना, खुला अने खोपड़ी। त्रीजू छे स्वच्छता, मोहल्ला, इकट्ठा, दोष, गंदगी, गली। तो पहेलू आवशे इकट्ठा, त्यार पछी आवशे गंदगी, गली, मोहल्ला अने स्वच्छता। हवे निम्नलिखित प्रश्नों के उत्तर लिखे। तो लांबा प्रश्नों छे, सड़क पर छिलका फेंकना बुरी आदत है, ऐसा मोहन ने क्यों सोचा? तो मोहन के मित्र अजय का जन्मदिन था, मोहन उपहार लेकर उसके घर जा रहा था। अजय की गली में घुसते ही मोहन के ऊपर केले का छिलका गिरा, इसीलिए उसे सोचा सड़क पर छिलका फेंकना बुरी आदत है। बीजू, अजय की माँ ने अपने मोहल्ले में सफाई न रहने का कारण क्या बताया? तो अजय की माँ ने अपने मोहल्ले में सफाई न रहने का कारण बताया कि जगह जगह कूड़ेदान होते हुए भी लोग कूड़ा उनमें कूड़ा नहीं डालते हैं, वे कूड़ा सड़क पर या इधर उधर फेंक देते हैं, इसीलिए मोहल्ले में सफाई न रहने का कारण बताया। अजय ने मोहल्ले की सफाई कैसे हुई? तो रविवार के दिन अध्यापक छात्रों को लेकर अजय के मोहल्ले में गए। सबके हाथ में एक एक टोकरी और झाड़ू था। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया, नालियों की सफाई करने का, पानी बहने का रास्ता बनाया, उनमें मक्खी मच्छर मारने की दवा डाली और कूड़ादान पर ढक्कन रखा। इस तरह अजय की मोहल्ले की सफाई की। गंदगी से हमें कौन कौन सी बीमारी होती है? तो उल्टी, दस्त, जुकाम, बुखार, खुजली, दाद आदि बीमारियां होती है। पाठशाला के अलावा आप दूसरी कौन कौन सी जगह सफाई का काम करते हैं? तो घर की सफाई करते हैं, घर की सफाई में हम मदद करते पाठशाला के अलावा दूसरी कौन सी जगह सफाई का काम करते हैं? तो घर की सफाई में मदद करता हूँ मैं। हर रोज हमारा पायखाना और स्नान गृह साफ करता हूँ। कभी कभी समूह में हम गांव की सफाई भी करते हैं। स्वस्थ रहने के लिए हमें क्या क्या करना चाहिए? तो हर रोज सुबह जल्दी उठना चाहिए, नियमित ब्रश करना चाहिए, नियमित स्नान करके शरीर स्वच्छ रखना चाहिए, खाने से पहले हाथ धोना चाहिए। बाड़कों, आपड़ा 3-4 वाक्यवाड़ा सवालना जवाब छे। तमारे नोटनी अंदर स्क्रीनशॉट पाड़ीने सारा अक्षरे लखवानुं रहेशे। त्यार पछी प्रश्न 11 छे के नीचे दिए गए दृश्य का वर्णन लिखिए। तो अहीं चित्र जोईने आपणे वर्णन करवानुं छे कि आ सानुं चित्र छे। तो यह दीपावली का दृश्य है। दीपावली आश्विन महीने में अमावस के दिन मनाई जाती है। दीपावली दीपों का त्यौहार है। घर को दीपकों से सजाया गया है। एक लड़का कुछ पटाखे लेकर बैठा है। एक लड़का पटाखे लिए जा रहा है। दूसरी ओर भाई बहन दोनों मिठाई या खा रहे हैं। माँ खिड़की से झांक रही है। चित्र में सभी खुश नजर आ रहे हैं। आपणे चित्र जोईने आपणे वाक्य लखवाना छे। त्यार पछी नीचे सारा अक्षर लखवानुं छे, यानी कि जोई जोईने लखवानुं छे। सुंदर अक्षर में लिखे, सारा अक्षर ज्यां
જેવી રીતના વાક્ય લખલું હોય એવી રીતના આપણે ફરી સારા અક્ષરે વાક્ય લખવાનું છે. કે પહેલું છે કે હરરોજ સુબહ જલ્દી ઉઠના ચાહીએ. મેં વાક્ય લખ્યું છે કે હરરોજ સુબહ જલ્દી ઉઠના ચાહીએ. નિયમિત દાંતુન યા બ્રશ કરના ચાહીએ. શૌચ ક્રિયા કે બાદ સાબુન સે હાથ ધોના ચાહીએ. ત્યાર પછી છે નિયમિત સ્નાન કરકે શરીર સ્વચ્છ રખના ચાહીએ. ખાને સે પહેલે હાથ ધોને ચાહીએ. કૂડા કૂડેદાન મેં હિ ડાલના ચાહીએ. તો બાળકો આ થયા આપણા સ્વચ્છ અક્ષરે સુંદર અક્ષરે વાક્ય લખવાના છે. તમારે પ્રશ્ન 11 સુધી ઘર નોટની હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. અહીં આપણો પાઠ સ્વચ્છતા પાઠ સ્વાપોથીમાંથી મેં કરાવ્યો છે અને તમારે હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. જેમની પાસે સ્વાપોથી હોય એમણે સ્વાપોથીમાં લખવાનું છે. જેમની પાસે સ્વાપોથી ના હોય તેમણે સ્ક્રીનશોટ પાડીને નોટની અંદર લખવાનું. જેની પાસે સ્વાપોથી હોય એ સ્વાપોથીમાંથી જોઈને નોટની અંદર લખવાનું રહેશે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.